મરૂચંગેશ્વર સહિત જિલ્લાના ખાનગી તબીબોએ રાજ્યવ્યાપી ઓપીડી અને ઇમરજન્સી બંધના એલાનમાં જોડાઈ આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને કાચ દૂર કરવાના હુકમ સામે વિરોધ નોંધાવ્યો હતો હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ આઈસીયુ અને બિલ્ડિંગમાં કાચ દૂર કરવા સહિતની જોગવાઈનું અઠવાડિયામાં પાલન કરવા માટે રાજ્યભરની હોસ્પિટલોને નોટિસ મળી છે જે સામે સમગ્ર રાજ્યના ખાનગી તબીબોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આ નિર્ણયના વિરોધમાં રાજ્યવ્યાપી હડતાળના એલાનમાં સમર્થનમાં ભરૂચ સહિત જિલ્લાની ખાનગી હોસ્પિટલના ડોકટરો હડતાળ પાડી ઇમરજન્સી ઓપીડી સહિતની તમામ પ્રકારની સેવાઓ બંધ રાખી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ યુનિટના નેજા હેઠળ પ્રેસિડેન્ટ ડોકટર કીર્તિરાજસિંહ ગોહિલ સેક્રેટરી ડોકટર પલક કાપડિયા સહિત અને હોદ્દેદારોને ડોક્ટર્સ રોટરી ક્લબ ખાતે ભેગા થયા હતા અને આ સરકારી આદેશનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બસના તબીબોએ તેમને હડતાળ માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનું જણાવી તેવો મત વ્યક્ત કર્યો હતો કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુના અમલથી દર્દીઓમાં ચેપના શક્યતા વધશે તેમજ મૃત્યુનું પ્રમાણ વર્તમાન દર કરતા અનેક ઘણું વધી શકે છે વળી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે તેની અન્ય કોઈ શાખાને આ નિર્ણય લેતા પૂર્વે સાંભળવામાં આવ્યા નથી આગની ઘટના રોકવા હોસ્પિટલો તૈયાર છે પરંતુ તે માટે યોગ્ય સંકલન કરી તમામને સાનુકૂળ હોય તેવી વ્યવસ્થા ઊભી કરી કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી ખાનગી તબીબોની હડતાલના પગલે ઇમરજન્સી સહિતના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર હોવું જોઈએ એ ફાયરના ઇન્સિડન્ટ માટે કદાચ સારી વસ્તુ હોઈ શકે કે તમે ઇઝીલી પેશન્ટોને શિફ્ટ કરી શકો પણ સામે કેટલાક પ્રેક્ટિકલ પોઈન્ટ પણ વિચારવા પડે છે પહેલો પોઈન્ટ એ છે જો આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોય તો સૌથી વધુ ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સ લાગતા હોય છે આઈસીયુના પેશન્ટ તો જનરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય અથવા ઓલ્ડ એજના હોય છે એમાં સૌથી મેક્ઝિમ ઇન્ફેક્શન લાવવાના ચાન્સ હોય છે સેકન્ડ એવું છે કે મોટાભાગના હોસ્પિટલો અત્યારે શોપિંગ સેન્ટરમાં ચાલતા હોય છે ત્યાં લગભગ સેકન્ડ કે ત્રીજે મારે હોસ્પિટલો હોય છે એવા હોસ્પિટલની અંદર પ્રેક્ટિકલી સાત દિવસની અંદર નીચે આઈસીયુ લાવવું એ ફાઇનાન્સિયલી અને પ્રેક્ટિકલી કોઈ પણ કાર્ય પોસિબલ છે નહીં એટલે મારું ગવર્મેન્ટને એક સજેશન છે કે તમે એક કમિટી બનાવો જેમાં આઈએમએના મેમ્બર્સ હોય અને બધા ભેગા થઈને એક એવું ડિસિઝન લઈએ કે જે સૌને ફિઝિબલ હોય ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ વતી સર્વે દર્શક મિત્રોને મારા નમન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના દરેક ડૉક્ટર વતી હું ખાતરી આપું છું કે આજની જે સ્ટ્રાઇક છે એ અમારી મજબૂરી છે ડૉક્ટરોને મજબૂર કરવામાં આવ્યા છે સ્ટ્રાઇક માટે કેવી રીતે તો સમજીએ આપણે મિત્રો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ જ્યુડિશરી સિસ્ટમ આપણા હાઈકોર્ટે મૌખિક એવો એક હુકમ બહાર પાડ્યો કે દરેક ડૉક્ટર ગુજરાતના દરેક ડૉક્ટરના આઈસીયુ ઇમરજન્સી જે સર્વિસ જ્યાં આગળ પ્રોવાઈડ કરવામાં આવે છે એ સેન્ટરને ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ અને આટલીથી વાત પતતી નથી ઇમરજન્સી સર્વિસ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવા પાછળ જે એમનો તર્ક છે તે એવો છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોવાથી એમાં આગજનીના બનાવ ખૂબ ઓછા બનશે અને એને લીધે તેના આગજનીથી થતાં જે અંક છે એ ઘટાડી શકાશે હવે મેડિકલ જગતના અંદર ખૂબ સ્પષ્ટ વર્ષોથી ટાઈમ ટેસ્ટેડ બાબત છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર ન રાખતા ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર પર જો અગર આઈસીયુ રાખવામાં આવે તો એ આઈસીયુના અંદર પેશન્ટને ઇન્ફેક્શન થવાના ચાન્સ ઘટે કારણ કે સામાન્ય રીતે આઈસીયુ એ ઓપરેશન થિયેટરની ગરજ ઘણી વખત સારતું હોય છે નાના મોટા પ્રોસીજર માટે હવે એ પણ વર્લ્ડ ડેટા ડેટા છે કે આગજનીથી જે કંઈ પણ મૃત્યુઆંક છે આપણા ઇન્ડિયાનો ઇવન આપણે ગણીએ તો ખૂબ નાનો છે બાકીના બધા મૃત્યુઆંકો કરતાં અને બાકી બધા આગજનીના જે બનાવો છે દવાખાના સિવાયના એનાથી થયેલા મૃત્યુ કરતાં પણ આપણા દવાખાનામાં આગજનીને લઈને જે મૃત્યુ મૃત્યુ થયા છે એ ખૂબ ઓછા છે એની સામે ઇન્ફેક્શન રેટ અગર વધશે તો ઇન્ફેક્શનથી મૃત્યુઆંક ઘણો મોટો થઈ જશે જે બાબતને અહીંયા લક્ષમાં લેવામાં આવી ન હોય એવું લાગે છે અને એ બાબતનો અમારું આક્રંદ છે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે મેડિકલ એક્સપર્ટ કમિટીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ નિર્ણય લેવાયો છે એના કારણો હશે આઈસીયુ એ મોડ્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એના અંદર છે તે સાધનો છે એ મંથલી બેઝિસ પર સર્વિસ કરાવવા પડે એવા સાથે અમે સહમત અને અહીંયા ન જણાવેલા એવા પણ કારણો હશે જે કારણોને લઈને માનનીય હાઈકોર્ટે આ નિર્ણય લીધો પરંતુ એની સાથે પાત પત્તી નથી વાત ત્યાં જઈને ગૂંચ ઊભી કરે છે કે સરકારશ્રીએ આ પહેલાં અનેક એવા નિર્ણયો છે તે હાઈકોર્ટના લેવાયેલા છે જે આનાથી પણ વધારે ગહેનતાથી સ્વીચારવા પડે અને ત્વરિત નિર્ણયો પર કામ કરવું પડે જેમ કે આપણા રસ્તા ઉપર રખડતા ઢોરોથી લઈને તો ટ્રાફિક સમસ્યા અને હાઈવે પર થતા એક્સિડન્ટ જેનાથી ઘણા મૃત્યુ થાય છે અને એ બાબતે હાઈકોર્ટે અનેક વખત છે તે નિર્ણયો આપ્યા છે પરંતુ સરકારે એના ઉપર ન તો પહેલ કરી છે ન એના અંદર કોઈ કાર્ય કર્યું છે અને અહીંયા આટલું ત્વરિત ઇમિજિયેટ ઇફેક્ટથી એમણે નિર્ણય લીધો કે આ તરત જ થવું જોઈએ અને ડૉક્ટરોએ છે તે આઈસીયુ ગ્રાઉન્ડ ઉપર લઈ લેવા જોઈએ અત્યારે સિત્તેર ટકા આઈ ગુજરાતના પ્રાઇવેટ પ્રેક્ટિશનર પાસે છે હવે તમને જાણીને આશ્ચર્ય એ થશે કે ગવર્મેન્ટના સિવિલ હોસ્પિટલમાં પણ આઈસીયુ ધારો કે અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે તેનો આઈસીયુ સાતમાં માળે છે મ્યુનિસિપાલિટીનું જે અમદાવાદનું કોલેજ છે એનએચએલ એનું પણ આઈસીયુ પાંચમાં મળે છે તો અમદાવાદના સિવિલ હોસ્પિટલ ગવર્મેન્ટના સિવિલ હોસ્પિટલો પણ આમાં પણ આ પરિસ્થિતિ છે પહેલાં ગવર્મેન્ટે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એ ન કર્યું અને અહીંયા ગાડી કેમ તો એનું પણ ખૂબ સ્પષ્ટ કારણ છે કે ડૉક્ટરો સતત સંપર્કમાં રહેતા હોય છે ડૉક્ટરોએ પોતાનું પ્રોફાઇલ જાળવવું પડતું હોય છે જીવન ધોરણ એક એક લેવલમાં જાળવવું પડતું હોય છે અને એ જે જીવન ધોરણ છે તે લોકમાનસના અંદર એવું સાબિત તરત કરી દેતું હોય છે કે આમના પાસે ખૂબ પૈસા જે હકીકત નથી અને ધનાટ્ય લોકો સાથે પણ સરકાર રિયાયત નથી ભરતી ધનાટ્ય લોકોને પણ સરકાર છોડતી નથી એવું લોકમાનસ ઉપર છાપ ઊભી કરી અને લોકોના મત લેવા આ એક એકદમ નિમ્ન કક્ષાનો જે અભિગમ છે એ સરકારે અખત્યાર કર્યો છે અને અહીંયા મારું ખાસ ધ્યાન દોરવાનું સરકારશ્રીને કે તમે સરકાર કદાચ આના અંદર એટલી ગુનાહિત નહીં હોય જેટલા છે તે સરકારના બાબુઓ છે સરકારના જે નોકરિયાત સ્ટાફ છે એ લોકોએ આને હદ એટલે સુધી કરી કે દરેક ડૉક્ટરને ગુજરાતના દરેક ડોક્ટરને એમણે છે તે લેખિતના અંદર નોટિસ આપી કે સાત દિવસના અંદર તમારા આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ લેવું તો એ લોકો માત્ર છે તે કાર્ટૂન મૂવીઝ જુએ છે કે ઉપરથી બોક્સ હટાવીને નીચે મૂકી દેવું એક આઈસીયુ બનાવવા માટે પર બેડ એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચો લાગે અને એવા આઈસીયુ દસ દસ બેડના આઈસીયુ તમે ગ્રાઉન્ડ ફ્લોર પર ને ગ્રાઉન્ડ ફ્લોર પર તમે જ્યારે આવો ત્યારે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોરથી તમારા ભાવ છે તે ત્રણ ગણા પાંચ ગણા થઈ જાય તો તમારા એ આઈસીયુનું કોસ્ટિંગ વધશે તો એ કોસ્ટિંગ એ જશે ક્યાં પાઘડીનો વડ છેડે અલ્ટિમેટલી એ પૈસાનો જે કંઈ પણ માર છે તે પબ્લિકને પડશે આમ સરકાર અને સરકારી બાબુઓ પાછલે બાયણે લોકોને છેતરે છે મારા સર્વે દર્શક મિત્રોને મારી લાગણી છે મારી વિનંતી છે કે આપ ડૉક્ટરોને ગલત નજરથી ન જુઓ અમારી આ મજબૂરી છે કે અમારે કરવું પડે છે અને આજની તમારી પરેશાની માટે હું માફી માગું છું એસોસિએશન વતી માફી માગું છું પણ આપ સૌ આ વાતને ધ્યાન પર લો લોકો તમે સરકારની ગલત ફેમીભરી વાતોના અંદર આવી જઈને ડૉક્ટરોને ગાળો ન દો તમે આ વાતને આટલી સરળતાથી સમજો બસ એ જ સાથે હું મારી વાતને